विद्यार्थी मित्रों, ज्ञानपंथ विद्यालय धोरण त्रण विषय गणित हवे आपणे बीजू सत्र चालू थई गयुं। तो हवे बीजा सत्र में प्रकरण आठ वधु भारे कोण। हवे बधाय पाठ्यपुस्तक काढो अने पेज नंबर 113 खोलवानुं छे। एमां तमारे पेन्सिल साथे लेवानी छे अने तमारे इरेजर साथे लईने बेसवानुं छे। हूँ ज्यां बोलती जाऊं छूं यहाँ तमारे पेन्सिल फेरवती जावानी છે, તો ધ્યાન બધાયનું પાઠ્યપુસ્તકમાં હોવું જોઈ। ચાલો હવે આપણે આગળ જોશું। ગોળ અને મગફળી। સબનમને ગોળ અને મગફળી ખાવાનું ગમે છે। કોને ગમે છે? તો સબનમને ગોળ અને મગફળી ખાવાનું ગમે છે। એક દિવસ તેણે 1 કિલો ગોળ અને 1 કિલો મગફળી ખરીદી। એને એક દિવસ 1 કિલો ગોળ અને 1 કિલો મગફળી લીધી। કિગ્રા એટલે કિલોગ્રામ કહેવાય, પણ આપણે કિલોગ્રામને શોર્ટમાં શું બોલી છીએ? કિગ્રા બોલી છીએ। જો કૌંસમાં લખું છું, તમે જાણો છો કે કિલોગ્રામને કિગ્રા તરીકે દર્શાવાય છે। હવે નીચે ચિત્ર આપેલું છે, બધાને દેખાય છે ચિત્ર? હવે ચિત્રમાં જુઓ કે આ બેનરિયા ઈ શું વેચે છે? તો કે મગફળી વેચે છે, દેખાય છે બધાને? અને બાજુમાં આ ભાઈરિયા ઈ શું વેચે છે? તો કે ગોળ વેચે છે। હવે વચ્ચે રહી કોણ છે? સબનમ છે। કોણ છે? સબનમ। એને બે ભાવે છે, મગફળી અને ગોળ। એકમાં મગફળી લીધી છે અને એકમાં ગોળ લીધો છે। તો મગફળીનું બેગ રહ્યું એ કેવું છે? મોટું દેખાય છે બધાને? અને ગોળ રહ્યો એ નાનું બેગ છે। તો મગફળી રે એ વજનમાં કેવી છે? હળવી છે, પણ જગ્યા કેવી રોકે છે? ઝાઝી બધી। અને ગોળ રહ્યું એ વજનમાં કેવું છે? વધારે છે, પણ જગ્યા કેવી રોકે છે? ઓછી। જો આ લખ્યું છે બાજુમાં, ઓહો મગફળી ગોળ કરતાં ઘણી વધારે દેખાય છે। હવે નીચે જુઓ કે મગફળી ખરેખર વજનમાં ગોળ કરતાં વધારે છે? તો ના, મગફળી એ ગોળ કરતાં વજનમાં વધારે નથી, અથવા તે માત્ર વધારે દેખાય છે। હા, ખાલી શું દેખાય છે? દેખાય છે વધારે, બાકી વજનમાં વધારે છે નહીં। તમને અહીંયા બાજુમાં એરો કરીને ના એવું લખેલું છે, તમે જોઈ શકો છો। અહીંયા તમારે પેન્સિલથી ના લખવાનું છે। હવે જુઓ નીચે કીડીની બાજુમાં લખેલું છે। હવે અનુમાન કરો કે આમાંથી કોના માટે તમારે વધારે મોટી બેગની થેલીની જરૂર છે? જો વાંચો પેલું કે 1 કિલો પોપકોર્ન અથવા 1 કિલો ખાંડ। પોપકોર્ન તો બધા ખાતા જ હશો। હવે તમે બજારમાં પોપકોર્ન લેવા જાઓ અને સાથે ખાંડ લેવા જાઓ, તો પોપકોર્ન કેટલી બધી આવે? તો મોટી થેલીની કોને જરૂર પડશે? તો પોપકોર્નને પડશે, ખાંડને નહીં। તો બાજુમાં એરો કરીને લખેલું છે મોટી બેગ, એવું તમારે તમારી પેન્સિલથી સાથે લખતું જવાનું છે। હવે બે નંબર જુઓ, 1 કિલો વટાણા અથવા 1 કિલો બટેટા, એમાં જગ્યા કોણ ઝાઝી રોકશે? વટાણા ઝાઝી જગ્યા રોકશે, તો તમારે અહીંયા બાજુમાં એરો કરીને લખવાનું છે મોટી બેગ, અને કૌંસમાં લખ્યું છે થેલી। હવે નીચે વાંચો કે બજારમાં જાઓ અને તમારું અનુમાન સાચું છે કે નહીં તેની ચકાસણી કરો। ક્યારેક બજારમાં મમ્મી ભેગા વસ્તુ લેવા જાઓ ત્યારે ચકાસણી કરવાની કે પોપકોર્ન ઝાઝી જગ્યા રોકે છે થેલીમાં કે ખાંડ। હવે ત્યારબાદ પાછળનું પેજ, ચાલો બધાએ પેજ ફેરવું, પેજ નંબર 114। હવે એમાં વાંચો જોઈ, કોળું ટમેટાનો પંગો। પંગો એટલે તમે ભાઈબંધ ભાઈબંધ બાજો છો ને ક્યારેક વસ્તુ હાટું, એને શું કહેવાય? પંગો કહેવાય। હવે નીચે વાંચું, આ એક મેદાન છે કે જ્યાં ટમેટા દરરોજ રમવા માટે આવે છે, તેઓને ચીચવા ઉપર રમવાનું ગમે છે। ચીચવા મતલબ ઉચક નીચક, જે આપણે જોયેલું જ છે। એક દિવસ એક મોટું કોળું આવે છે અને ચીચવાના ઉપર રમવાના એક છેડે બેસે છે। જ્યારે તે લાંબા સમય સુધી ત્યાંથી ઊભું નથી થયું, ત્યારે ટમેટાએ બીજી બાજુ બેસવાનું અને ચીચવાને ઊંચા કરવાનું નક્કી કર્યું, જેથી તે કોળું નીચે પડી જાય। કે કોળું અને ટમેટા એ મેદાનમાં જે ચીચવો એટલે ઊંચક નીચક જેવું છે, જે તમે ચિત્રમાં જોઈ શકો છો, અહીંયા આવે છે અને કોળું રહ્યું એ બેસી જાય છે અને ટમેટાને બેસવા દેતું નથી। એટલે ટમેટાએ બધાએ ભેગા થઈને શું નક્કી કર્યું કે આપણે ચીચવાને ઊંચું કરીને નીચે પાડી દેવું છે। ત્યારબાદ વાંચો, નાના ટમેટાઓએ બીજા છેડા ઉપર ચડવાનું શરૂ કર્યું। 1, 2, 3, 4, 5 એવા 25 ટમેટા ચડે છે ચીચવા ઉપર, પણ કોળું હજી પણ બેસી રહ્યું છે અને હસે છે, કેમ કે કોળું વજનમાં કેવું છે?
ભારે છે અને ટમેટા બધા નાના નાના છે અને વજનમાં કેવા છે હળવા છે એટલે 25 ટમેટા બેસે છે છતાંય કોળું ઊંચું થતું નથી તેથી મોટા ટમેટાએ મદદ કરવાનું નક્કી કર્યું પછી મોટા ટમેટાએ નાના ટમેટાને શું નક્કી કર્યું મદદ કરવાનું નાના ટમેટા નીચે ઉતરી ગયા અને કદાવર ટમેટા માટે રસ્તો કરી આપ્યો નાના ટમેટા હતા એ બધાય નીચે ઉતરાણ જે મોટા મોટા ટમેટા હતા એને રસ્તો કર્યો હવે તમે માથે ચડો એમ કેટલા ટમેટા ચડે છે મોટા 1 2 3 4 ને 20 લગીના ટમેટા છે એ બધાય ઉપર ચડે છે જો તમે ચિત્રમાં જોઈ શકો છો પછી જોવો જો નીચે એ ચીચાવો હવામાં અધર થયો જે ઉચક નીચક છે એ શું થાય છે હવામાં અધર થાય છે કેમ કે ઓલા મોટા મોટા ચાલ ટમેટા હતા 20 જેવા એ બેસે છે એટલે કોડુરીઓ એ બૂમ પાડે છે મને નીચે ઉતારો મહેરબાની કરીને મને નીચે ઉતારો કોડુરીઓ હવે બૂમ પાડે છે કે હવે તમે મને નીચે ઉતારો હું અધર ચડી ગયો છું ત્યારબાદ એના પછીનું ત્યાર પછીનું પેજ પેજ નંબર 115 ખોયલું બધાએ મારી બોલું છું અહીંયા તમારી પેન્સિલ ફરવી જોઈ અને સાથે લખતું પણ જવાનું છે જો હું વધારે ઉતાવળ થતી હોય તો તમારે પુશ કરીને જવાબ લખી લેવાના છે બધાયનું ધ્યાન ચોપડીમાં હોવું જોઈ જોવો જોઈ વાંચો જોઈ તમારા વિચાર મુજબ કેટલા નાના ટમેટા કોળાને ઊંચું કરી શકે છે નીચે તમને ઓપ્શન આપ્યા છે 10, 20 અને 40 કેટલા આપ્યા છે ઓપ્શન 10, 20 ને 40 હવે તમારા માનવા મુજબ કેટલા ટમેટા કોળાને ઊંચું કરી શકે તો કે 40 નાના નાના ટમેટા મોટા ટમેટા 20 લીધા એટલે નાના કેટલા લેવાના થશે 40 તો બધાએ 40માં શું કરવાનું છે રાઈટ કરવાનું છે ત્યારબાદ કેટલીક મોટી કેરીઓ કેળાને કોળાને સમતોલ રાખી શકે તો જો એમાં જવાબમાં લખેલું છે નીચે આશરે 15 મોટી કેરીઓ કોળાને સમતોલ રાખી શકે છે 15 જ કેમ લીધા તમને એવું થશે પણ આપણે જવાબ કેવી રીતના દેવાનો છે અનુમાન દેવાનો છે એટલે મેં અહીંયા 15 લીધા છે એટલે તમારે એમાંથી જોઈને જ લખવાનું છે ત્યારબાદ નીચે લ જોવો કેટલા કોળા તમને ચીચવા પર સમતોલ રાખી શકે તો આશરે 4 કોળા રાખો તો એ ચીચવા ઉપર શું રાખે છે આપણે સમતોલ રાખી શકે છે ત્યારબાદ નીચે તમારા વર્ગના મિત્રોના કેટલાક નામ આપો કે જેમનું વજન અ કરીને લખ્યું છે લગભગ તમારા જેટલું એટલે કે સરખું હોય અહીંયા મેં જે નામ લખ્યા છે એ પણ તમે લખી શકો છો અથવા તમે તમારા મિત્રોના નામ પણ લખી શકો છો કે જેનું વજન તમારા જેટલું હોય અમાં આપણે એ જવાબ લખવાનું છે તો જો મેં અહીં લખ્યું છે દીપક મોનિત સોનું હવે નીચે જુઓ બ તમારા કરતાં વધારે હોય જેનું વજન તમારા કરતાં વધારે હોય એના નામ રાકેશ દિવ્યરાજ મિત્તલ પછી ક તમારા કરતાં ઓછું હોય જિનલ જાગૃતિ નીલસ ગમે તમે 3-4 જે તમારા મિત્રો હોય એના નામ લખી શકો એવું નથી કે મેં 4 લખ્યા તમારે 4 જ લખવાના હવે જોવો એના નીચે તમારો હાથ સીધો રાખીને એક હાથ પર કેટલા પુસ્તકો ઉચકી શકશો તમારી પાસે બુક છે જ તમારે ઘરે હાથ સીધો રાખવાનો અને એના પર પુસ્તક મૂકવાના અને જોવાનું કે તમે કેટલા પુસ્તકો એમાં હાથ ઉપર રાખી શકો છો તો જોવો હું હાથ સીધો રાખીને એક હાથ પર 4 પુસ્તકો ઉચકી શકું છું તમારે જોઈ જોવાનું તમે હાથ ઉપર કેટલા રાખી શકો છો તમે એ જવાબ લખી શકો છો મેં અહીંયા 4 લખ્યા છે તમે 3, 4, 5 જેટલા ઉચકી શકો એટલું લખવાનું છે ચાલો ત્યારબાદ પેજ નંબર 116 બધાએ ખોલ્યું તો જોવો એમાં વાંચો કે તેના વજનથી બમણું હવે શું છે આગળ શીખવાનું છે બધાયની હું બોલું છું અહીંયા પેન્સિલ ફરવી જોઈ અને તમારું ધ્યાન તમારી બુકમાં જ હોવું જોઈ તો જોવો જોઈ ભારતીના માતા પિતા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વિશેષ રીતે કરે છે કારણ કે ભારતી તે દિવસે જન્મી હતી તેઓ ભારતીના વજન કરતાં બમણા વજનની મીઠાઈ ખરીદી છે અને ગરીબ લોકોને વેચે છે ભારતીનો જે વજન હતો જન્મી ત્યારે એની બમણી બમણા મતલબ શું થશે ડબલ એટલી મીઠાઈ કરી અને ગરીબ લોકોને વેચે છે અહીંયા તમને ત્રાજવું આપ્યું છે એક ત્રાજવામાં શું આપ્યું છે તો બાળક છે અને બીજા ત્રાજવામાં મીઠાઈ છે આ જેટલો વજન થયો એટલી મીઠાઈ છે અને બાજુમાં એટલી ને એટલી બીજી મીઠાઈ મૂકી એટલે શું થઈ ગઈ બમણી મતલબ
डबल થઈ ગઈ, બે ચોકલેટ હોય અને એમાં બીજી બે નાખો તો એ શું થઈ ગઈ કહેવાય, ચોકલેટ ડબલ થઈ ગઈ કહેવાય. હવે નીચે જ્યારે ભારતી જન્મી ત્યારે તે 3 કિલોની હતી, કિગ્રા મતલબ કિલો, 3 કિલોની હતી. આજે સ્વાતંત્ર્ય દિવસ છે અને ભારતીની ઉંમર 5 વર્ષ છે, અત્યારે તેનું વજન 28 કિલો છે. જ્યારે જન્મી ત્યારે 3 કિલોની હતી અને 5 વર્ષની થઈ ત્યારે એનો વજન કેટલો થઈ ગયો છે, 28. હવે આપણે જન્મી ત્યારથી 5 વર્ષ લગીના ભારતીનું વજન અનુમાન કરવાનું છે. જો નીચે વાંચો, હવે તેના વજનનું અને તેના માતા પિતા દરેક સ્વાતંત્ર્ય દિનને જે મીઠાઈ વેચે છે તેના જથ્થા વિશે અનુમાન કરો. આ જે નીચે કોષ્ટક આપેલું છે કે ભારતીની ઉંમર, ભારતીનું વજન અને મીઠાઈનો જથ્થો, એ જે છે તે અનુમાન કરેલું છે, પાકું નથી. જન્મનો સમય, જન્મી ત્યારે કેટલા કિલોની હતી, તો કે 3 કિલોની હતી. હવે મીઠાઈ કેવી કરીને વેચે છે એના માતા પિતા, ડબલ કરીને મતલબ બમણી કરીને વેચે છે. 3 કિલોની છે, 3 પ્લસ એમાં કેટલા નાખવાના, ડબલ કરીએ એટલે 3, એટલે કેટલા કિલો થશે, 6 કિલો થશે. 1 વર્ષની ઉંમરે ભારતીનું વજન શું હતું, તો કે 9 કિલો હતું. 9 કિલોની છે અને કેટલી મીઠાઈ વેચે છે, ડબલ. તો 9માં શું નાખવાના, 9 નાખવાના. તો જો તમને બાજુમાં ખાલી જગ્યા આપી છે અને મેં લખેલું જ છે, 9 પ્લસ 9 બરાબર કેટલા કિલો થશે, તો 18 કિલો થશે. 18 કિલો મીઠાઈ વેચી જ્યારે તે 1 વર્ષની હતી ત્યારે. 2 વર્ષની ઉંમર, હવે એમાં તમે ભારતીનું વજન આપેલું નથી, આ વજન કેવું છે, અનુમાન છે. મેં એમાં 13 કિલો લખેલું છે. હવે સામે આપ્યું છે 13 પ્લસ 13 બરાબર 26 કિલો મીઠાઈ થશે. 3 વર્ષની ઉંમરે એનો વજન કેટલો થઈ ગયો, તો 17 કિલો. હવે મીઠાઈ બમણી એટલે 17 પ્લસ 17 બરાબર 34 કિલો. 4 વર્ષની ઉંમરે કેટલા કિલો વજન છે એનું, તો કે 22 કિલો. 22 પ્લસ 22 કરીએ એટલે કેટલા કિલો થશે મીઠાઈ, 44 કિલો થશે. એમાં મેં જવાબ લખેલો જ છે, તમારે વિડીયોને પુશ કરી અને જવાબ લખવાના છે, જવાબ લખવા ફરજિયાત છે. પછી જુઓ, 5 વર્ષની ઉંમરે, એ તમને ઉપર લખેલું જ આપ્યું હતું કે 5 વર્ષની ઉંમરે કેટલાનો વજન હતો, 28. તો અહીંયા પણ 28 કિલો છે. 28 પ્લસ 28 કરી ડબલ એટલે કેટલા થયો, 56 કિલો મીઠાઈ થઈ. હવે જુઓ નીચે, કે તમારા માતા પિતાને પૂછો કે 2 વર્ષ અને 4 વર્ષની ઉંમરના બાળકનું વજન કેટલું હોય. તમારે તમારા માતા પિતાને પૂછવાનું કે 2 વર્ષનું બાળક હોય તો એનું વજન કેટલું હોય અને 4 વર્ષનું બાળક હોય તો એનું વજન કેટલું હોય. તો જો મેં લખ્યું છે નીચે કે 2 વર્ષના બાળકનું વજન 10 અથવા 12 કિલોની વચ્ચે હોય અને 4 વર્ષના બાળકનું વજન 15 અથવા 17 કિલોની વચ્ચે હોય. જો બહુ જાજુ ખાતા હોય તો એનું વજન જાજુ હોય, જાડાપાડા થઈ જાય ને જાજુ ખાય તો. હવે આપણે પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 8 વધુ પારે કોણ સમજી ગયા. હવે બધાએ સ્વાધ્યાય પોથી કાઢો. તો સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 8 વધુ ભારે કોણ, જેને પહેલાં લીધી હશે એને ભેગી હશે અને જેને નવી લીધી છે અને 2 પાર્ટ હોય એને ડાયરેક આવશે. પ્રકરણ 8 વધુ ભારે કોણ, ચાલો બધાએ સ્વાધ્યાય પોથી કાઢી, સાથે પેન્સિલ તો હોવી જ જોઈએ. તમારે જ્યારે વિડીયો જોવા બેસો ત્યારે સ્વાધ્યાય પોથી અને પાઠ્યપુસ્તક સાથે જ રાખવાની. હવે આમાં આપણે જોશું સૂચના શું છે, કે નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં સૌથી ભારેથી સૌથી હલકી તરફ 1 થી 5 ક્રમ લખવાના છે. શું છે સૂચના, કે સૌથી ભારેથી સૌથી હલકી તરફ 1 થી 5 ક્રમ દેવાના છે. એટલે ભારે જે વસ્તુ હોય ત્યાંથી આપણે ચાલુ કરવાનું છે અને હલકી તરફ ક્રમ દેવાના છે. તો જોવો, જે ચિત્રમાં પેલું છે બોલ, બીજું છે પલંગ, ત્રીજું છે પાંદડું, ચોથું છે ડોલ અને પછી છે ખુરશી. તો ક્યાંથી દેવાના છે, ભારેથી. તો ભારે આમાંથી શું ગણાશે, તો કે પલંગ. તો એમાં આપણે શું લખશું, એકડે એક. તમારે મારી સાથે લખવાનું છે, ચાલો બધાએ લખો એકડે એક. એના પછી પલંગ પછી ભારેમાં શું આવશે, તો કે ખુરશી. તો ખુરશીમાં લખશું બગડે 2, લખ્યું બધાએ. હવે એના પછી બગડે 2 પછી ત્રીજા નંબર ઉપર શું આવશે, તો કે ડોલ આવશે. તો ડોલમાં શું લખશું, તગડે 3, લખ્યું બધાએ. સાથે જ લખતું જવાનું છે. એના પછી છે
દળો, તો એમાં શું આવશે? ચાર નંબર લખ્યું બધાએ. એના પછી પાંદડું, એમાં આવશે પાંચ નંબર. હવે ત્યારબાદ જોવો, સસલું, માણસ, ટાંચણી, હાથી અને પાસો. હવે આમાંથી તમને ખબર પડે ભારે કોણ છે, તો કે હાથીભાઈ. તો એમાં શું લખશું? એક નંબર. હાથી પછી શું આવશે? તો કે માણસ. માણસનું વજન કેવું હોય? વધારે હોય. બે નંબર કરો માણસમાં. ત્રણ નંબરમાં શું આવશે? તો કે સસલું આવશે. ચાર નંબરમાં પાસો અને પાંચ નંબરમાં આવશે ટાંચણી. ત્યારબાદ જોવો, ટીવી છે, ચમચી છે, ઓસિકું છે, પેસ છે અને વાટકો. તો હવે આમાંથી વધારે ભારે કોણ ગણાશે? ટીવી. તો ટીવીમાં આવશે એક નંબર. એના પછી શું આવશે ભારેમાં? તો કે ઓસિકું, મતલબ ગાદલી છે, જે બધાને ઘરે હશે જ. એના પછી ત્રણ નંબરમાં વાટકો. ચાર નંબરમાં શું આવશે? ચમચી. અને પાંચ નંબરમાં પેજ આવશે. બધાએ મારી સાથે જ લખવાનું છે. ત્યાર પછીનું ચિત્ર જોવો. બટન છે, ટેબલ છે, કેરી, ચમચી અને ઈંટ. તો વધારે ભારે શું થશે? તો કે ઈંટ થશે. તો ઈંટમાં શું આવશે જોવો. ઈંટમાં એક નંબર કર્યું. હવે બીજા નંબર શેમાં આવશે? ટેબલમાં. શેમાં આવશે? ટેબલમાં. અહીંયા ચમચી નથી, અહીંયા શું છે? ટેબલમાં બે નંબર કર્યા. ટેબલ શેનું છે? પ્લાસ્ટિકનું. એટલે ઈંટ કરતાં વજનમાં હળવું છે. જો લાકડાનું હોય તો ઈંટ કરતાં વજનમાં કેવું આવે? વધારે. ત્યારબાદ ત્રણ નંબરમાં આવશે કેરી. પછી ચાવીમાં ચાર નંબર અને બટનમાં આવશે પાંચ નંબર. હવે નીચે જોવો. બસ, રેલગાડી, બાઇક, સાયકલ અને મોટરગાડી. હવે વધારે વજનવાળું શું થશે? તો કે રેલગાડી, કેમ કે એમાં લોખંડ વધારે આવે. એના પછી છે બસ. ત્રણ નંબરમાં શું આવશે? તો કે ગાડી. ચાર નંબરમાં બાઇક અને પાંચ નંબરમાં સાયકલ. તો બધાને ઘરે હશે જ, એમાં પાંચ નંબર. ચાલો ત્યારબાદ પેસ ફેરવો અને જોવો સૂચના કે ઉદાહરણ મુજબ વસ્તુઓના વજનના આધારે ચીચવાના ખાલી ચોરસમાં વસ્તુઓના નામ લખવાય છે. ભારે વસ્તુઓ અને આ છે હલકી વસ્તુઓ. તો ભારે વસ્તુમાં પેલું છે તરબૂચ, હલકીમાં સફરજન, ડોલ અને કપ, ફૂટબોલ અને નાનો દડો, દફતર અને પુસ્તક, બિસ્કિટ અને ચોકલેટ, બિસ્કિટના પાંચ પેકેટ અને બિસ્કિટના બે પેકેટ, હાથી અને ઘોડો, હેલ્મેટ અને ટોપી. આ જે વસ્તુ તમને લખી છે ભારે હલકી, એ જ તમારે નીચે દર્શાવવાની છે. ચીચવો મતલબ ઉચક, નીચક. ભારે વસ્તુ કઈ બાજુ આવશે? તો કે નીચેની બાજુ અને હલકી રહી ઉપરની બાજુ. તમને અહીંયા ઉદાહરણ તરીકે લખેલું આપ્યું છે કે તરબૂચ, તો તરબૂચ વજનમાં વધારે છે તો નીચેની બાજુ છે, અને સફરજન વજનમાં ઓછું છે તો ઉપરની બાજુ. એ જ રીતે બાજુમાં મેં અહીંયા લખેલું છે. તમારે વિડીયો પુશ કરી અને જવાબ લખતા જવાના છે. તો જોવો, કપરિયું વજનમાં હળવું. તમને અહીંયા લિસ્ટ આપેલું જ છે, તમે તમારી જાતે પણ લખી શકો છે. કપ અને ડોલ, ડોલ નીચેની બાજુ, ફૂટબોલ અને નાનો દડો, પુસ્તક અને દફતર, ચોકલેટ અને બિસ્કિટ, બિસ્કિટના પાંચ પેકેટ અને બિસ્કિટના બે પેકેટ, હાથી અને ઘોડો, ટોપી અને હેલ્મેટ. તમારે વિડીયો પુશ કરી અને જવાબ લખી લેવાના છે.